हेलो स्टूडेंट, गुड मॉर्निंग। विषय विज्ञान धोरण 7। आज आप प्रकरण 3 रेसा थी कापड़ सुधी जेना विषे अभ्यास करवाना छे। गया वर्षे मित्रों तमे 6 धोरण में अभ्यास करो के रेसा थी कापड़ सुधी, एमा वधु माहिती आपणे आ धोरण 7 में आपणे मेळवाना छीए। वनस्पतिना छोड़मांथी केटलाक रेसाओ मेळवामां आवे छे ते आपणे भणी गया। तमे ए पण भणी गया कि ऊन तथा रेशम प्राणीओमांथी प्राप्त थाय छे। केटा अथवा याकनी रुवाटीमांथी ऊन मळे छे। रेशमना कीड़ाना कोसेटोमांथी रेशमना रेसा प्राप्त थाय छे। શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળે છે? શું તમે એ પણ જાણો છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે? જે આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ, શું તમે જાણો છો કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે, જેના વડે સાડીઓ વણવામાં આવે છે? આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું। પ્રાણીજ રેસાઓ ઊન અને રેશમ પ્રાણીજ રેસાઓ જે છે એ ઊન અને રેશમ વિશે આપણે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણે ઊન વિશે અભ્યાસ કરીશું। ઊન વિશે આપણે પહેલાં અભ્યાસ કરીશું। ઊન આપણને ઘેટા, બકરા, યાક અને તેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે। આ ઊનની રૂવાટી જે છે એ ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે। જુઓ, ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ઘેટું દર્શાવ્યું છે અને ઘેટા તે રીતે એના વાળથી ઢંકાયેલા હોય છે એ આપણે જોઈ શકીએ છીએ। શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ સ્તર ધરાવે છે? વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે। હવા ઉષ્માની મંદ વાહક છે તે તમે પ્રકરણ 4 શીખશો। આમ આવા ઘટ્ટ વાળ પ્રાણીઓને ભૂખ પૂરી પાડે છે। આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ થાય છે। પ્રવૃત્તિ 3.1, તમારા શરીર હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો, તમને કઈ તફાવત જણાય છે? કયા વાળ સુવાળા જણાય છે? આપણી જેમ ઘેટાના શરીર પર 2 પ્રકારના વાળ હોય છે, જેમ આપણા વાળ ઉપરથી બરછટ લાગે છે અને અંદરથી સુવાળા હોય છે, એમ ઘેટાના પણ જે વાળ જે છે એના 2 પ્રકાર હોય છે। દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક પાતળા સુવાળા વાળ હોય છે। આ પાતળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે। ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે। ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે છે। આ જે ઘેટા છે એમાં સુવાળા વાળ વધારે જણાય છે આપણને, એટલે આવા ઘેટાઓને પસંદ કરવામાં આવે છે અને આવા ઘેટાઓ સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે છે। સુવાળા વાળ ધરાવતા સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે, જે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયા જે કરવામાં આવે છે જેને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે। ઊન આપવાવાળા પ્રાણીઓ વિશે આપણે અભ્યાસ કરીશું। આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે। જો કે ઘેટાઓની રૂવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી, છતાં બજારમાં મોટાભાગે પ્રાપ્ત થતું ઊન ઘેટાઓનું જ હોય છે। તિબેટ તથા લડાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે। અંગોરા ઊન અને અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે, જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે,
जेवा के जम्मू अने काश्मीर। आ अंगोरा ऊन ए अंगोरा बकरीमांथी मेळवामां आवे छे, जे पहाड़ी प्रदेश में जोवा मळे छे। बकरीना वाळमांथी पण ऊन प्राप्त करवामां आवे छे। काश्मीरी बकरीओ वडे मळतुं ऊन सुवाळो होय छे। आ काश्मीरी बकरीनुं चित्र छे, जेमांथी मळतुं ऊन એ સુવાળું હોય છે, જેનો પેશ્મિના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં થાય છે। જો અહીં આપણે શાલ જોઈ શકીએ છીએ, એ કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન જે છે એનામાંથી, અને જેનો પેશ્મિના શાલ એ શાલનો પ્રકાર છે, સુવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગ થાય છે। ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા, જુઓ આ ચિત્રમાં લામા અને અલ્પાકા પ્રાણીઓ આપણને દેખાય છે, અને આ જે પ્રાણીઓ જે છે એમાંથી પણ આપણને ઊન મળે છે। પ્રવૃત્તિ 3.2, એવા પ્રાણીઓના ચિત્રોને ભેગા કરો કે જેમના શરીરના વાળ એટલે રૂવાટી ઊન તરીકે વપરાય છે, તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો। જો તમને તેના ચિત્રો ન મળે તો આ પુસ્તકમાં આપેલા ચિત્રો પરથી તેને દોરવાનો પ્રયત્ન કરો। આપણે જે આ ઊન આપતા જે પ્રાણીઓ છે એના ચિત્ર આપણે નોટબુકમાં ચોંટાડવાના રહેશે। આપણા દેશની સ્થાનિક તથા જુદી જુદી ભાષામાં ઘેટું, બકરી, ઊંટ તથા યાક માટે વપરાતા નામો જાણવાનું કે શોધવાનો પ્રયત્ન કરો। ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો। હવે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે સ્થાનોની નોંધ તેમાં કરો। જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગોનો ઉપયોગ કરો। આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અંગોરા બકરી ઊંટ, લામા, અલ્પાકા આ બધા જે પ્રાણીઓ જે છે એમાંથી આપણને ઊન પ્રાપ્ત થાય છે। એટલે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે જેમાંથી ઊન પ્રાપ્ત થાય એવા આ પ્રાણીઓ જે છે એના ફોટો આપણે ચોંટાડવાના રહેશે। આગળનો ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।